ચેપ્ટર નંબર ચાર સોચ અપની અપની વિચાર પોત પોતાના ક્વેશ્ચન નંબર એક ચિત્રકો દેખ કર પ્રશ્નો કે ઉત્તર લિખે આ ચિત્રમાં પર્વત સૂર્ય ગાય વૃક્ષ ઘર નારિયેળી ગોવાળ બકરી ભેંસ બાળકો છોડ પતંગિયા ચિત્રમાં દેખાય છે આ ચિત્રમાં ગોવાળ તેમની ગાય ભેંસ બકરીને લઈને તેમના ચરવા માટે લઈ જાય છે ખેડૂત હાથમાં લાકડી લઈને પોતાના ખેતર તરફ જાય છે મને તો આ ચિત્ર સવારનું લાગે છે વિદ્યાર્થી મિત્રો તમને આ ચિત્ર સવારનું જ લાગે છે ને તેવી જ રીતે નાના બાળકો બગીચામાં રમત રમી રહ્યા છે અને અમુક બાળકો પતંગ પતંગિયાઓની પાછળ દોડી રહ્યા છે એક કૂતરો વિચ એવો એક કૂતરો એવો વિચાર કરે છે કે આ વ્યક્તિ મને તો કાંઈક મને તો મારશે તો નહીં ને મને મારીને તેની સાથે તો નહીં લઈ જાય ને એવું આ ચિત્રમાં દેખાઈ રહ્યું છે તો ચાલો આપણે હવે સવાલ જવાબ પૂરીએ દ્રશ્ય કિસ્કા બી શહેર સી પહાડ ડી જંગલ તો વિદ્યાર્થી મિત્રો તમને આ ચિત્ર શેનું લાગે છે ગામડાનું હા તો જવાબમાં એ સવાલ નંબર બે ચિત્ર મેં કિસ સમય કા વર્ણન કયા ગયા હે ચિત્રમાં વર્ણન કરવામાં આવ્યું છે જવાબ ચિત્ર મેં સુબકા વર્ણન કિયા ગયા હૈ ત્રીજું આકાશ મેં ખાલી જગ્યા ઉડ રહે હૈ આકાશમાં કોણ ઉડી રહ્યું છે પક્ષી જવાબ પક્ષી સવાલ નંબર ચાર સુરજ નિકલને પર પક્ષી ક્યા કરુગને કે ચહ નિકલ પડતે હે ચૂગને એટલે ચણવા સવાલ નંબર પાંચ કોણ આપણે ઘોસલેસે નિકલ પડતા એટલે કોણ તેના માળામાંથી નીકળે છે એ પશુ બી પક્ષી સી જીવજંતુ ડી સભી તો પક્ષી સવાલ નંબર છ ચિત્ર મેં લંબે લંબે પેડ દેખાઈ દે રહે હે એટલે કે આ ચિત્રમાં લાંબા લાંબા વૃક્ષ કોના દેખાઇ દેખાઈ રહ્યા છે જવા ચિત્ર મેં નારિયલ કે લંબે લંબે પેડ દેખાઈ દે રહે હે સવાલ નંબર સાત ઘર કે પીછે ખાલી જગ્યા કે પેડ હે ઘરની પાછળ કોનું વૃક્ષ છે નારિયળી સવાલ નંબર આઠ નારિયળી કે ખાલી જગ્યા પેડ હે એ એક બી દો સી તીન ડી ચાર નારિયળીના દો વૃક્ષ એટલે કે બે વૃક્ષ છે જવાબ બી દો सवाल नंबर नौ चित्रों में कितने घर दिखाई दे रहे हैं? चित्र में कितना घर देखाई चे जवाब चित्रों में पांच घर दिखाई दे रहे हैं। सवाल नंबर दस सूरज निकलने पर क्या क्या होता है जवाब सूरज निकलने पर चारों ओर अज्वाला फैल जाता है और अंधेरा दूर हो जाता है સવાલ નંબર અગિયાર પક્ષી ખાલી જગ્યા ચૂગને કે લી ઘોસલેસે નીકળ પડે હે પક્ષી ખાલી જગ્યા ચૂગને એટલે ચણ પક્ષી ચણ ચણવા માટે ઘોસલા એટલે માળામાંથી નીકળી પડે છે તો જવાબ દાના સવાલ નંબર બાર ચરવાહે કે હાથ કે ગોવાળના હાથમાં શું છે જવાબ ચરવાહે કે હાથ લાઠી જવાબ ચરવાહે કે હાથ ચરવાહ એટલે ગોવાળના હાથમાં લાકડી છે સવાલ નંબર તેર ચરવાહે કિસે લેકર ચરાને કે નિકલ પડા હે ચરવાહ એટલે ગોવાળ કોને લઈને ચરવા માટે નીકળી પડે છે એ બકરીયા બી ભેંસ સી ગાય બી ભેળ એટલે કે બી ભેંસ એટલે ભેંસ સવાલ નંબર ચૌદ ચરવાહી કે પીછે કોણ ખડા હે ગોવાળની પાછળ કોણ ઊભું છે ચરવાહી કે પીછે ગાય ખડી હે એટલે કે ગોવાળની પાછળ ગાય ઊભી છે સવાલ નંબર 15 ચરવાહે ક્યાસ سوچતા હો सोचते होगे એટલે ચરવાહ સુ વિચાર વિચારતા હશે જવાબ ચરવા સોત રહા હોગા કે યહ નઝદીક મે કонસી એસી કонસી જગહ હોગી જહા ગાયો કો જ્યાદા ઘાસ મિલેગા વો હો જંગલ કી ઓર જાય યા નદી કી ઓર એટલે કે તે ગોવાળ છે તે એ વિચારી રહ્યો હશે કે અહીં નજીકમાં એટલે કે અહીંયા કંઈ નજીકમાં એવી એવી કેવી જગ્યા હોગી એ એસી કે એવી કઈ જગ્યા છે કે જ્યાં ગાયો માટે ઘાસ મળી રહે કે હું જંગલ જંગલ તરફ જાઉં કે નદીની તરફ ગોવાળ આવું વિચારી રહ્યો છે સવાલ નંબર સોળ બગીચે મેં કોણ ખેલ રહ હે એટલે કે બગીચામાં કોણ રમી રહ્યું છે જવાબ બગીચે મેં બચ્ચે ખેલ રહે હે સવાલ નંબર સત્તર બગીચે મેં કીટને બચ્ચે દેખાઈ દે રહે હે એટલે કે બગીચામાં કેટલા બાળકો દેખાઈ રહ્યા છે એ પાંચ બી તીન સી દો ડી સાત બી તીન બગીચે દેખાઈ દે રહે હૈ સવાલ નંબર અઢાર બચ્ચે ખાલી જગ્યા કે પીછે દોડ રહે હૈ બચ્ચે તિતલીઓ કે પીછે દોડ રહે હૈ એટલે કે બાળકો પતંગિયાની પાછળ દોડી રહ્યા છે સવાલ નંબર ઓગણીસ તું બગીચે હોતે તો ક્યાં કરતે એટલે કે તમે બગીચામાં હો હોત તો તમે શું કરે હું બગીચે હો હોતે મેં હમ બગીચે મેં હોતે તો હમ બગીચે મેં ખેલ રહે ખેલ રહે એટલે કે અમે બગીચામાં હોત અમે बगीचा में हो तो हमें रमत रमी रहिया हो सवाल नंबर वीस कुत्ता क्या सोच रहा होगा सवाल नंबर बीस कुत्ता क्या सोच रहा होगा लगे कूतरो शू विचारी रो कुत्ता जवाब कुत्ता सोच रहा होगा कि मैं किशोर जाऊँ वह आदमी

यह मुझे मा मारकर भगा तो नहीं देगा एटले के आदमी मन ने भगाड़ से तो नहीं क्वेश्चन नंबर बे जिन जिस क्रिया से प्रकृति को फायदा होता है उसके सामने खरू, या और जिस क्रिया के सामने प्रकृति प्रकृति से नुकसान होता है उसके सामने खोटे का चिन्ह कीजिए સવાલ નંબર એક લોગપેડ કાઢતે હે ખોટું તો આ લોગપેડ કાઢતે હે આ વાક્ય ખોટું છે સવાલ નંબર બે હમ હર સાલ પેડ પૌધા લગાતે હે તો આ વાક્યથી આ પ્રકૃતિને ફાયદો થાય છે તો ખરું ત્રીજું કિસાન ખેતોમાં કુદરતી ખાધ ડાલતે હે ખરું આ વાક્ય આ આ પ્રક્રિયાને લીધે પ્રકૃતિને ફાયદો થાય છે તો તેની સામે ખરું ચોથું લોક ટ્રાફિક સિગ્નલ બંધ હોને પર ભી વાહન ચાલુ રખતે હે ખોટું લે લોક ટ્રાફિક સિગ્નલ બંધ હોને પર ભી વાહન ચાલુ રખતે હે ખોટું પાંચમું કમરે સહાર સમય કિસી પર લાઇટ પંખે બંધ કરવા ચાથી ફાયદો થાય છે પ્રકૃતિને લગ પાણી કાફવા કરતા હૈ ખોટું આનાથી પ્રકૃતિને નુકસાન થાય છે સાતમું કચરા કુડેદાનમાં હિડના ચાલે ખરું આનાથી પ્રકૃતિને ફાયદો થાય છે ક્વેશ્ચન નંબર ત્રણ ચિત્ર કે આધાર પર પ્રશ્નો કે ઉત્તર દીજી તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે ચિત્ર જોઈને તેના સવાલોના જવાબ આપીએ તો ચાલો ચિત્રમાં એક ફેરૈયો ટોપલો લઈને ટોપી વેચવા માટે જાય છે આપણે બધા જાણીએ છીએ કે બપોરના સમયે કામ કરવાની મજા આવતી નથી અને બપોરનો સમય હોય તો કેટલો તડકો હોય તડકાને કારણે ફેરૈયો એક વૃક્ષની નીચે આરામ કરવા માટે બેસે છે તો તે વૃક્ષની ઉપર કેટલાક વાંદરાઓ પણ છે ટોપીવાળો તે વૃક્ષની તે ટોપલો નીચે મૂકીને આરામ કરે છે તે વૃક્ષની ઉપર વાંદરાઓ તેની ટોપી લઈને ઉપર વૃક્ષની ઉપર ચડે છે અને તે તેની ટોપીઓ પહેરી લે છે અને વા તે વાંદરાઓને તેવી મસ્તી સૂજે છે પછી ફેરૈયાને પછી ફેરૈયો જાગે છે ત્યારે ફેરૈયાને તેના ટોપલામાં ટોપીઓ રહેતી નથી તે ટોપીઓ વાંદરાઓના માથામાં તે ટોપીઓ વાંદરાઓ પહેરી લે છે પછી ફેરૈયાને યાદ આવે છે કે વાંદરાઓને નકલ કરવાની ટેવ હોય છે તો ફેરૈયાએ પોતાની માથા પર પહેરેલી ટોપી તે નીચે ફેંકી દે છે તો આ જો આ પ્રવૃત્તિ જોઈને વાંદરાઓ પણ પોતાની ટોપીઓ નીચે ફેંકી દે છે અને વાંદરાઓ પોતાની ટોપી નીચે ફેંકી દે છે અને વા ટોપીવાળાએ પોતાની ટોપી પહેરી લે છે અને વાંદરાએ જે ટોપી ફેંકેલી છે તે ટોપીઓ ભેગી કરીને તે તેના ટોપલામાં ભરે છે આ વાર્તા અહીં પૂર્ણ થાય છે હવે આપણે તેના સવાલ જવાલ પૂરી સવાલ જવાબ પૂરીએ તો ચાલો વિદ્યાર્થી મિત્રો આપણે તેના સવાલ જવાબ પૂરીએ પહેલું વેપારી ક્યાં લે જા રહ્યા વેપારી શું લઈને જાય છે આપ જવાબ આપણે ચિત્રમાં જોયું તે પ્રમાણે વેપારી ટોપીઓ લઈને જાય છે જવાબ व्यापारी टोपियां ले जा रहा है बिजू पेड़ के ऊपर कौन है એટલે કે વૃક્ષની ઉપર કોણ છે જવાબ पेड़ के ऊपर बंदर है जवाब વૃક્ષની ઉપર વાંદરાઓ છે ત્રીજું व्यापारी ટોકરી ક્યાં रखता है એટલે કે व्यापारी છે તે પોતાની ટોપલી

કર ક્યા હે એટલે કે વ્યાપારી શું કરે છે આપણે આગળ ચિત્રમાં જોયું તે પ્રમાણે વ્યાપારી પેડકી નીચે આરામ કરે એટલે આપણે આગળના ચિત્રમાં જોયું તે પ્રમાણે વ્યાપારી વૃક્ષની નીચે આરામ કરી રહ્યા છે સવાલ નંબર પાંચ વ્યાપારીને ક્યાં ક્યા એટલે તે જે ટોપી વેચવા વાળો હતો તેણે શું કર્યું આપણે ચિત્ર નંબર જોયું તે પ્રમાણે ટોપીઓ ફેંક વ્યાપારી પોતાની માથાએ માથા પર પહેરેલી ટોપી ફેંકી દે છે છઠ્ઠું બંદરોને ટોપીઓ કા ક્યા ક્યા એટલે કે વાંદરાઓએ ટોપીઓનું શું કર્યું जवाब वंदराओ टोपिया पहन ली एंदरा टोप, सातमु बंदरों ने टोपीओ क्यों फेंक दी जवा एटे वाओ टोपी ने कम फेंकी दीदी जवाब को टोपी उतार कर फेंकते देख उसकी नकल करते हुए बंदरों ने भी टोपियां फेंक दी કે જે ટોપી વાળો હતો તેને ટોપી ઉતારીને ફેંકી દીધી તેની નકલ કર નકલ કરવા વાંદરાઓએ પણ પોતાની ટોપી ફેંકી દીધી વાંદરાંબર ચાર ચિત્ર મેં દી ગઈ કહાની લીખી ઓર ઉસ ઉસે ઉચિત શીર્ષક દીધી એટલે કે આ આપણે આગળ સવાલ નંબર ત્રણ માં જોયું વાર્તા તે જ રીતે વાર્તા લખીને તેને યોગ્ય શીર્ષક આપવાનું છે જવાબ તો ચાલો આપણે હવે વાર્તા લખી એક ટોપી બેચની વાળા વ્યાપારી ગાઉ ગાઉ મેં ટોપિયા બેચા કરતા થા એટલે એક ટોપી વેચવા વાળો વ્યાપારી હતો તે ગામ ગામડે ગામડે જઈને ટોપીઓ વેચતો હતો એક દિન

એટલે કે તે વેચવાવાળો હતો તેને ટોપીઓની જે ટોપીઓથી ભરેલી ટોપલી હતી તે તે એક તરફ મૂકે છે થોડી દેર મેં ઉસે નીંદ એટલે કે થોડી જ વારમાં તેમને ઊંઘ આવવા લાગી ઉસી પેડ પર કૂચ બંદર બેઠે છે એટલે કે તે જ્યાં નીચે આરામ કરવા માટે બેઠા હતા તે જ વૃક્ષની ઉપર થોડાક વાંદરાઓ પણ ત્યાં બેઠા હતા અપને નકલસી સ્વભાવ કે કારણ સભી બંદરોને ભી ટોપી પહનલી એટલે કે તેનો નકલ કરવાનો સ્વભાવને કારણે તેણે તેની તે બંદરો એટલે કે તે વાંદરાઓ એ પણ પોતાની ટોપી પહેરી લીધી ફિર સભી બંદરો મસ્તી સે ઉછલકૂદ કરને લાગે એટલે કે બધા વાંદરાઓ મસ્તી કરવા મસ્તી કરવા લાગે છે ઊનકી ઉછલકૂદ છે વ્યાપારી કી નીંદ ખુલી એટલે કે તેને રમતને કારણે વ્યાપારીની ઊંઘ ઉઘડી જાય છે એટલે તે જાગી જાય છે વ્યાપારી બળા દુઃખી હોવા એટલે કે વ્યાપારી જે વ્યાપારી છે તેને બહુ જ દુઃખ થાય છે વ શિરસે ટોપી ઉતારશે ઉતાર કે સોચ મેંના શિર કૂજલાને લગા એટલે કે તે ટોપી કાઢીને પોતાનું માથું લાગે છે એટલે કે તેણે જોયું તો વાંદરાઓ પણ કંઈક એવું જ કરતા હતા વ્યાપારીકો એક ઉપાય શું એટલે કે તે વ્યાપારી કતો ટોપલા ટોપી વેચવા વાળો તેને પણ એક ઉપાય સૂજે એટલે કે તેને એક ઉપાય મનમાં આવે છે વિચાર મનમાં આવે છે ઉનબૂજ કર બંદરોકો દી દીખાતે આપની ટોપી ટોકરીકી ઓર ફેંક દી એટલે કે તેને જાણી જોઈને વાંદરાઓ જોવે તેવી જ રીતે તેને જાણી જોઈને તેને પોતાની ટોપી જે ટોપલો હતો તે સાઈડથી ફેંકી દે છે બંદરોની બી उसकी નકલ करते હોઈ અપની અપની ટોકરી ટોપી ફેંક દી એટલે કે બંદરો પણ તેની નકલ કરતા નકલ તેને નકલ કરવા માટે તેને પોતાની ટોપી તે ફેંકી દે છે વ્યાપારીને તુરંત સભી ટોપીએ ટોપિયા ટોકરીને ડાલ દી એટલે કે તે જે વ્યાપારી હતો તેને પણ તેની તે ટોપીઓ હતી તે ભેગી કરીને તેને ટોપલામાં નાખી દે છે અને તે ઓર વહશે ચલા ગયા એટલે તે ત્યાંથી ચાલ્યો જાય છે શીર્ષક બંદર ઓર ટોપીવાલા આનું શીર્ષક છે બંદર અને ટોપીવાલા તો આ ચેપ્ટર અહીં પૂર્ણ થાય છે